રાધિકા, ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ગઈ છે અને આજે તો કાળી ચૌદસ છે. કાળી ચૌદસ હોય ને એટલે બધાના ઘરમાં અલગ અલગ તળેલી વસ્તુ બનતી હોય છે. વડા છે, પૂરી છે કે પછી બાજરીના વડા, ભજીયા. તમારા ઘરે શું બને? સ્પેશિયલી જો આપણે પૌરાણિક કથા પ્રમાણે લઈએ તો આ દિવસે છે કાલી માતા છે એમને નરકાસુર નામનો એક અસુર હતો, એમનો વધ કર્યો હતો. અને સ્પેશિયલી આ દિવસે ચાર રસ્તે એટલે કે રસ્તાની વચ્ચે એકદમ વડા મૂકવામાં આવે છે, જેનાથી ઘરનો કંકાસ જો હોય તો દૂર થઈ જાય છે એવી માન્યતા છે. એટલે કાળી ચૌદસ ના દિવસે વડા, ભજીયા, મસાલા પૂરી ને બધું બનતું જ હોય છે. તો આપણે શું બનાવવાના છે? જનરલી અડદના વડા બનતા હોય છે કાળી ચૌદસ માં, એ સ્પેશિયલ હોય છે. પણ આજે આપણે નવું કંઈક ટ્રાય કરીએ, રાઈટ? તો પનીરના આપણે લેશું વડા અને એને સર્વ કરશું. ઓકે, તો કાળી ચૌદસ ના દિવસે ખાસ કરીને અડદના વડા બનતા હોય છે, પરંતુ આ કાળી ચૌદસ ને આપણે થોડી વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા ઇન્ટરેસ્ટિંગ રેસીપી શીખીશું. તો શરૂ કરીએ વાઘબકરી મિલેટી પ્રસ્તુત રસોઈ શો પાવર્ડ બાય કોન્ડ્રોપ શુદ્ધ મકાઈ તેલ. તો રાધિકા, કઈક ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે, પનીરના વડા બનાવવાના છે આપણે, તો સામગ્રી જોઈ લઈએ. યસ, ડેફિનેટલી. પનીરના દહીં વડા બનાવવા માટે આપણે દહીં લીધું છે, બટેટા છે, સિંગ ભુજિયા, મીઠી ચટણી છે, દાડમ છે, પનીર છે, ચાટ મસાલો, ઝીણી સેવ છે, ગ્રીન ચટણી છે, જીરા પાવડર છે અને રૂટીન મસાલા છે. ઓકે, તો આ દહીં વડા નોર્મલી આપણે જે દહીં વડા બનાવતા હોઈએ છે એવા જ તૈયાર થશે કે પછી કંઈક અલગ રીતે? ના, આ થોડા વધારે સોફ્ટ થશે અને આપણે ડીપ ફ્રાય નથી કરવાના, કેમ કે આપણે હેલ્ધી ટ્વિસ્ટ આપવાના છીએ. ઓકે, તો પ્રોસેસની શરૂઆત કરી દઈએ. યસ, સૌથી પહેલા આપણે પનીરનું મિક્સર બનાવશું. અત્યારે મેં બાફેલા બટેટા લીધા છે અને એને ગ્રેટ કરી લીધા છે. અત્યારે આપણે 3 બટેટા જેટલો માવો લીધો છે, એમાં એક નાનો બાઉલ જેટલું પનીર છે ગ્રેટ કરીને લીધું છે.